अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। भाग छ, आप्तवाणी। चेतन वाला जोड़े घर्षण एक चेतन वाला जोड़े घर्षण एकलू ना हो तो मानस मोक्षे जाए। चुकी तू चेतन वाला जोड़े घर्षण एकलू ना हो तो मानस मोक्षे जाए। कोई सीखी गयो हो के मारे घर्षण में आवूज नथी तो पची बच्चे गुरु नी के कोई नी जरूर नथी। एक के बे अवतार में सीधो मोक्षे जाए। घर्षण में आवूज नथी एवू जो एनी श्रद्धा में बेसी गयो अने नक्की करियो तो त्यारथी ज समकित थई गयो। एटले के कदी कोईए समकित करवू होय तो अमे गेरंटी आपीए छे के जाओ घर्षण नहीं करवानू नक्की करो त्यारथी समकित थई जशे। तो के तो घर्षण नहीं करो नक्की करो तो समकित थई जशे। थई जशे अली एनी गेरंटी आपी दादा। अने गेरंटी आपू छु। नीचे तमे लख्यु छे के आ समझाओ समझाओ। हवे प्राप्त मन वचन काया ने बीजी व्यक्ति द्वारा अथवा बीजा संजोगो द्वारा जे कई पण सहन करवानू आवे ए सुख रूपे होय के दुख रूपे होय। जैन परिभाषा मा साता वेदनीय होय के असाता वेदनीय होय। आ बन्ने अवस्था नी अंदर एने जे सामी वाली व्यक्ति छे एक कोई पण लेवले ना करता देखाय। सु देखाय? करता ना देखाय। अथवा एना द्वारा जे प्राप्त थाय छे ए सुख के दुख आपनारा नथी। आवी जेनी दृष्टि होय अने ए एना मन वचन काया अने मारा मन वचन काया बन्ने कुदरत ना कानून थी चाले छे। सेना थी चाले छे? कुदरत ना कानून थी। बेमाती एक के कई पन चलावा माटे स्वतंत्र नथी। आवू जेने दृष्टि मा फिट थई जाए प्यार पछी ए घर्षण टाळी सके। बराबर। अबे घर्षण टाळे एनु नाम आ अने समकित केवा। आ समझन होय ए समकित। बराबर। ख्याल आयो? आप्तवाणी नी अरे आप्त सूत्र नी अंदर बे वाक्यो छे ये तमे बधाए कदाच सांभळ्या हशे। सूत्र नंबर मने याद नथी अत्यारे। बे प्रकारना सूत्रो एक बीजाना कॉन्ट्राडिक्ट छे। शुं छे? कॉन्ट्राडिक्ट। सिम्पल नाना सेंटेन्स छे पण कॉन्ट्राडिक्ट एक बीजाना रिवर्स। एमां एक सूत्र छे सूत्र नंबर 100 संघर्ष थी शक्ति खलास थई जाय छे। सूत्र नंबर 2 संघर्ष थी शक्ति वधे छे। बराबर। बोलो हवे हाचू कयुं खोटू कयुं? બે આપ તો સમજાય છે? અહીંયા સંઘર્ષ શબ્દનો તમને મીનિંગ ખ્યાલ આવશે એટલા માટે આ મેં ઉલ્લેખ કર્યો। એટલે કે બાહ્ય સંઘર્ષથી શક્તિઓ ખલાસ થાય અને આંતરિક સંઘર્ષથી શક્તિઓ વધી જાય। સમજાય છે? પણ એ ગુરુ વગર પોતાને ને પોતાને કઈ રીતે ખ્યાલ આવે છે કે ગુરુ વગર? સાંભળો, ગુરુ વગર ખ્યાલ ના આવે તમારી વાત સાચી આપણે કબૂલ કરીએ। પણ આ અવતાર ની વાત કરો છો કે બધા અવતાર ની વાત કરો છો? એટલે આગળ નું હોય તો જ એને આવું બધું પાછું એમને આ અવતાર નું જ કીધું કે જે આગળ થી આવી સમજણ લઈને આવ્યો હોય એને આજે ગુરુ કરવાની જરૂર નથી। એટલે આગળ નથી મળી આવ્યું કહેવાનો આશય નથી। સમજાય છે ને? પણ આ સમજણ લઈને આવ્યો હોય જે કોઈ પણ ગુરુ પાસે થી કોઈ પણ અવતાર માંથી તો એને આ અવતાર માં ગુરુ કરવાની જરૂર, આ સમજણ એ જ સંકેત છે। અને એક બે અવતાર માં કીધું એટલે આ તો સીધું સાહેબ સંકેત કીધું, તૈયાર થયેલો કહેવાય ને? અવતાર જ કીધું, આગળ થી આ જ્ઞાન પ્રાપ્ત કરીને તૈયાર થયેલો જીવ છે એટલે એની પ્રગતિ ફાસ્ટ થાય। તમને દાદા એ આજે જ્ઞાન આપ્યું ને આજે તૈયાર થાવ તો રિઝલ્ટ આવતા વાર લાગે, 2-5 અવતારે થઈ જાય। પણ આ તો તૈયાર થયેલો છે। આવી જેને સમજણ છે, આવી જેની દ્રષ્ટિ છે એને સંકિત થયેલું છે। શું છે? માટે હવે એની આગળના સ્ટેપનું રિઝલ્ટ બાકી છે જેને આપણે મોક્ષ કહીએ છીએ।
સંકેત નું નહીં, સંકેત તો છે, લઈને આવ્યો છે. બરોબર. માટે એના માટે આગલું સ્ટેપ એક બે ભાવમાં મોક્ષ આવે વગર ગુરુ. આપણે ઐશ્વર્યની વાત કરી, એમાં આત્માનું ઐશ્વર્ય અને જ્ઞાનીનું ઐશ્વર્ય, એ બેમાં કેટલો તફાવત? એમ એ બે સરખા જ? બહુ ભેર, બહુ ભેર. આત્માનું ઐશ્વર્ય શાશ્વત રૂપે હોય, જ્ઞાનીનું ઐશ્વર્ય શાશ્વત રૂપે ના હોય, અવસ્થા રૂપે કામ કરે અને વિનાશી હોય. કેવું હોય? વિનાશી હોય, કામ કરે વિનાશી હોય અને સંજોગાધીન કામ કરે. કેવું કરે? સંજોગાધીન. ઐશ્વર્ય વધઘટ ના થાય પણ બધાને એક જ સરખું રિઝલ્ટ મળે એવું બને, કોઈના માથે હાથ મૂકે ને નોકરી મળી જાય, ખ્યાલ આવ્યો? અને કોઈના હાથમાં 10 વખત મૂકે તોય ના મળે. શાશ્વત તરફનું એમના ઐશ્વર્યમાં ફેર નથી, સમજાય છે? એટલે ઐશ્વર્ય શબ્દ શું છે સમજાવું તમને, એટલે પછી ખ્યાલ આવશે. એટલે શાશ્વત તરફનું પણ કહેવાય ને, શાશ્વત તરફનું. જ્ઞાનીઓનું ઐશ્વર્ય શાશ્વત તરફનું અને આત્માનું ઐશ્વર્ય શાશ્વત તરફનું કહેવાય. શાશ્વત શાશ્વત ના કહેવાય પણ શાશ્વત તરફનું કહેવાય. વે ટુ કહેવાય, વે ટુ કહેવાય. એટલે એમાં મોરલ સપોર્ટ આવી ગયો, પછી આજ્ઞા આવી ગઈ, પુરુષાર્થ આવી ગયું, બધું એમનું આવી ગયું, એ આવી ગયું. પણ એ શાશ્વત તરફનું, પણ શાશ્વત નહીં. જેમ આપણે આ પાંચ આજ્ઞા આપેલી એ મૂળ તરફ લઈ જાય પણ મૂળ નહીં, મૂળ નહીં. ઐશ્વર્ય કોને કહેવાય? જ્ઞાની પુરુષનું ઐશ્વર્ય કોને કહેવાય એ સમજાવો. ઐશ્વર્યનો મતલબ થાય કે જેનું સાનિધ્ય માં એવું સામર્થ્ય હોય. આશીર્વાદ ને બાકી બધું તો ગૌણ વસ્તુ છે પણ સાનિધ્યમાં સામર્થ્ય એવું હોય, એની હાજરીમાં જેટલું સામર્થ્ય હોય કે અનેક લોકોના કામ થઈ જાય. શું કીધું? એ કરનારા ના હોય તોય. શું કીધું? પણ કે છે કે થાય કયા આધારે, કયા એવિડન્સ ભેગા થાય તો કાર્ય થાય? તો કે એમનું યશનામ કર્મ અને તમારું પુણ્ય આ બે ભેગું થાય તો જ કામ થાય. શું કીધું? એમનું અને તમારું, કારણ કે એ ભોગવવાનું તો તમારે ને, તો પુણ્ય વર્ગ ભોગવાય. પણ યશનામ કર્મ જ્ઞાનીનું એટલે કે કોઈ પણ પ્રકારનો કોયડો જે તમારા પ્રયત્નથી ઉકલી શક્યો ન હોય છેલ્લે ક્યાં જાઓ? જ્ઞાની પાસે. અને જ્ઞાની તમને આશીર્વાદ આપે, વિધિ કરે, જે કે કરે તે, એમની જે પ્રક્રિયા હોય તે, અને પ્રક્રિયા પછી તમારું કામ થઈ જાય. માનો કે તમે યશ કોને આપો? એટલે એમનું યશનામ કર્મ અને પુણ્ય તમારી. આ બે વસ્તુ ભેગી થાય તો જ કાર્ય થાય. એકલું યશનામ કર્મ, એકલી પુણ્ય તો કામ થાય નહીં. યશનામ કર્મ એક એવિડન્સ છે. શું છે? ખ્યાલ આવ્યો? અને પુણ્ય એ પણ એવિડન્સ છે તમારે ભોગવવાનો. એટલે જ્યાં સુધી પુણ્ય હોવા છતાં પણ આ યશનામ કર્મ વાળી વ્યક્તિનું નિમિત્ત ભેગું ના થાય ત્યાં સુધી એ સંજોગ એનકેસ ના થાય. શું ના થાય? રિઝલ્ટમાં ના આવે, જતો ના રહે, પરિણામમાં ના આવે. સમજાય છે ને? એવી રીતે એટલે આ બે વસ્તુ ભેગી થાય. એટલે આટલું ધ્યાન રાખવાનું. યશનામ કર્મ, શું કીધું? આપણા સાહેબ છે, એમના ધર્મપત્ની બેઠા છે, એમને ઓપરેશન કરાવવાનું હતું, બરાબર છે? અને એમને ડર લાગતો હતો. શું લાગતો હતો? એટલે મને એમને ફોન કર્યો, મને કે સ્વામીજી તમે આવી શકશો વિધિ કરવા ઓપરેશનમાં જાય એ પહેલા? શું કીધું? આવીશ, કોઈને મોકલજો, લાવીશ. પછી એમનો દીકરો આવ્યો, દીકરો હતો ને, આવ્યો, લઈ ગયો મને. પછી ત્યાં વિધિ કરાઈ. પછી મેં એમને પ્રયોગ બતાવ્યો કે જ્યારે તમને અંદર ઓપરેશન થિયેટરમાં લઈ જાય ત્યારે ત્રિમંત્ર બોલી અને હું મન વચન કાયાથી તદ્દન મુક્ત એવો શુદ્ધ આત્મા છું એવું 5-10 વખત બોલી, છેલ્લે હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું એવું મોઢું હાલ્યા વગર પણ અંદર રટણ ચાલુ રાખવાનું. એટલે આ આપણો પ્રયોગ ચાલુ થઈ ગયો. પછી બાકીનું કામ ડોક્ટરે કરવાનું. શું કરવાનું? એ જેવા ઓપરેશન માંથી બહાર આવ્યા પછી જેવા ભાનમાં આવ્યા, શું કીધું? એવું એમને કીધું કે પેલા કમલેશ આનંદજી ને ફોન કરો કે આ ઓપરેશન કેવી રીતે થયું એ જ મને ખબર નથી પડી. પેલા ડર હતો, શું હતો? પણ આ યશનામ કર્મ છે. શું છે? અમે કશું કરવા ગયા નથી.
સમજાય છે? આ નિમિત્ત કહેવાય ને, શું કહેવાય? કરતા નહીં પણ શું કહેવાય? નિમિત્ત. સમજાય છે ને? એટલે આ એવિડન્સ લઈને આવ્યા હોય તો જ સંજોગ ભેગો થાય, નહીતર ના થાય. એ ફોન કરેલો હોઉં નહીં હું, એવું બને. કઈ પણ કારણ બને, ટૂંકમાં મારો કહેવાનો મતલબ, પણ આ બનવાનું છે. માટે આ રીતે આ યશનામ કર્મ વાળી વ્યક્તિ અને પોતાનું પુણ્ય બે ભેગું થયું, એનું શું આવ્યું? આ રિઝલ્ટ. એટલે આ તો આ જીવતો દાખલો તમારી સામે છે. તમને ખ્યાલ આવે યશનામ કર્મ શું છે? યશનામ કર્મ એ ચમત્કાર નથી. શું નથી? ચમત્કાર નથી. આ સમજવાનું. સાયન્સ માં ચમત્કાર ના હોય અને ચમત્કાર માં સાયન્સ ના હોય, શું ના હોય? ખ્યાલ આવ્યો? એટલે સાયન્સ ની અંદર જેમ છે તેમ કે જ્ઞાની, શું કહે? એ તમને સમજાય કે ના સમજાય બની શકે. એટલે આ યશનામ કર્મ તો બહુ મોટી વસ્તુ છે સ્વામીજી. હવે યશનામ કર્મ માં માણસના માથા ઉપર હાથ મૂકે અને અંદર એને જ્ઞાન પ્રગટ થઈ જાય. એવું બને, આંખોથી ત્રાટક કરે અને જ્ઞાન પ્રગટ થઈ જાય. આ બધું પણ યશનામ કર્મ. એવું નિમિત્ત હોવું જોઈએ. શું છે? એ પોતે સ્વતંત્ર કરતા ના હોય, પણ આવું બધું બની શકે અને ભૂતકાળમાં બનેલું છે. શું કીધું? મળદું જીવતું થઈ જાય. શું કીધું? આયુષ્ય કર્મ હોય તો એ ખાલી નિમિત્ત હોય. આવા ભૂતકાળમાં દાખલા બનેલા છે. આ જીવ આત્મા તાળવે ચડી ગયો હોય, તાળવે, ખ્યાલ આવી ગયો ને? અને પછી એ હાથ મૂકે અહીંયા આગળ, ગરમી ઉત્પન્ન થાય, પાછું નીચે ઉતરી જાય. આવું ઇતિહાસમાં બનેલું છે. આ નવી વાત નથી કરતો, ઇતિહાસમાં આ બધી વસ્તુ બનેલી છે. પણ આ ચમત્કાર નથી એમ કહું છું. મારો કહેવા મતલબ આ ચમત્કાર નથી, આ સિદ્ધિ સિદ્ધિ પણ નથી. પણ એની પાસે એવું જ્ઞાન છે કે જે કામ કર્યું નૈમિતિક પાછું. કેવું? એ કોઈને સ્વતંત્ર કરતા નથી. કોઈ મરી ગયો હોય ને કે બેઠો નથી કરતા. એ આ તો એનું આયુષ્ય કર્મ બાકી હોય તો જ આ સંજોગ બને. સંજોગો તમે કાલે સ્વામીજી વાત કરી હતી, સંજોગો શક્તિ લઈને આવે છે. આ છેલ્લો પ્રશ્ન હો સમજાવો. સંજોગો શક્તિ લઈને આવે છે તો એ સમજાવો વિગતવાર. કુદરત એવું કે છે કે તમારે લાખ રૂપિયાનું નુકસાન થવાનું હોય તો લાખ રૂપિયા પહેલા આપે પછી જાય. ના સમજાયું? ના સમજાયું ને? શું કીધું? હાથ પગ ભાગે ક્યારે? પહેલા આપે પછી ભાગે, કે ભાગ્યા પછી આપે? ભૂલતા નથી. મૃત્યુ ક્યારે થાય? પહેલા જન્મે પછી મૃત્યુ થાય. સમજાય છે? એવું દરેક સંજોગો પાછળ શક્તિ હોય. જેને માર ખાવાનું હોય બહુ અને છતાંય મરવાનું ના હોય એનું શરીર એવું આપે, કારણ કે હાવ સુક લકડી હોય અને સંજોગ માર ખાવાનો બહુ હોય અને પહેલા મારમાં ઉપર પહોંચી જાય તો શું થાય? એટલે કેટલાક સરહદના પોલીસો એવા હોય કે ગોળીઓ ખાય છતાં મરે નહીં. ખ્યાલ આવે? વળી પાછો રિપેરિંગ થાય, લડવા જાય પાછો, એનો હિસાબ છે. શું છે? હિસાબ છે. એટલે સંજોગો શક્તિ લઈને આવે છે. શું છે? જેને જેવું ભોગવટાનું છે. આ નરક ગતિમાં શું છે? એકનો એક જીવ લાખ વખત કપાઈ જાય તોય જીવી જાય, મરે નહીં, કારણ કે એને ભોગવટ ભોગવવાનું છે. એટલે એ પ્રમાણે કુદરત એને બોડી આપે છે. નરક ગતિનું બોડી છે, એવું સુખ ભોગવવા માટે દેવગતિનું બોડી છે. એવું મનુષ્ય ભવની અંદર જે સુખ દુઃખ ભોગવવાના છે તો એને એવું બોડી આપે. સમજાય છે? જે માણસને આમ ટાંકણી મારો ને તો એ ચીસાચીસ કરતો હોય. શું કરતો હોય? એટલો સેન્સિટિવ હોય. શું કીધું? આપણને લાગે કે આને વધારે દુઃખ થશે તો શું થશે, આ જીવશે કે મરશે, એવું આપણને લાગે. પણ પગ ભાગી જાય તોય છ મહિના સુધી મરે નહીં. ટાંકણી પાડે તો ચીસાચીસ કરતો હોય અને પગ ભાગી ગયો તો જીવતો હોય પાછો, કારણ કે સંજોગો શક્તિ લઈને આવે છે. સમજાય છે? ના સમજાયું? એની પાસે શક્તિ નથી, કારણ કે એને માર ખાવાનો છે એટલે કુદરત આપે છે. સુખ ને દુઃખ બે ની વાત કરું છું, ખ્યાલ આવી ગયો? ઘણી વખત માણસ પાસે સંજોગ હોય શક્તિ ના હોય, કેમ? તો કે છે ભોગવવાનું નથી. શું કીધું? દાખલા તરીકે માણસ કરોડપતિ છે, બંગલા નોકર ચાકર બધું છે, ખાવા પીવાનું બધું જ છે. શું કીધું? ખ્યાલ આવી ગયો? પણ ડોક્ટર કે ડાયાબિટીસ, શું કે છે?
રસોઈયો ખાય ને શેઠ જોયા કરે, ના સમજાયું? રસોઈયો ચગર ચગર ગુલાબજાંબુ ખાતો ને શેઠ જોયા કરે ને અકળાયા કરે, પણ કરે નસીબમાં નથી ને. એટલે બધાના નસીબમાં ભોગવટા હોતો નથી, પણ નહીં પાપ પુણ્ય એની વાત કરીએ. આત્માને વર્તમાન તીર્થંકર સિવંદર સ્વામી ભગવાનને આપણે બધા એક પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, કદાચ અમે આ કાળની અંદર મનથી વચનથી કાયાથી સામર્થ્ય કદાચ નહીં લાયા હોય આપને સમજવાનું, આપને અનુભવવાનું, આપની દ્રષ્ટિ એ અમારી દ્રષ્ટિ બને એ સામર્થ્ય કદાચ નથી લાયા ભગવાન, પણ કમસે કમ અમે તને સમજી શકીએ, ઓળખી શકીએ, તારું સાનિધ્ય પ્રાપ્ત કરી શકીએ, અને તમે જે અનુભવ્યું એ અમે અનુભવી શકીએ એવા કમસે કમ ભાવ કરવાની તો શક્તિ આપો. શું કીધું? ક્રિયા ભલે ના કરી શકીએ કારણ કે પરિણામ સ્વરૂપ છે ભગવાન, પણ કમસે કમ ભાવ કરવાની તો શક્તિ આપો. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કે તમે ભાવ ભગવાન કરી શકીએ એવી તમને શક્તિ આપો. હે અંતર્યામી પરમાત્મા, તમે ને અમે જુદા નથી. શું કીધું? તમે ને અમે જુદા નથી, અજ્ઞાનતાએ કરીને અમે જુદા પડ્યા છે. તમારાથી જુદું થઈ જવું તો તમારું અસ્તિત્વ રહેતું જ નથી, ના સમજાયું? માટે હું તમારાથી જુદો, તમે મારાથી જુદા પડ્યા છો, હું હોવા છતાં. તો ભૂલ કોની સાહેબ? ભગવાન કહે છે હું તમારા જુદો પડી જઉં તો તમારું અસ્તિત્વ જ ના હોય. હોય શકે? આત્મા નીકળી જાય તો અસ્તિત્વ હોય? એટલે ભગવાન કહે છે હું તો જુદો પડતો નથી, તમે મારાથી જુદા પડી ગયા છો, અને તમારે મારામાં પાછું સમાવવાનું છે, બીજામાં નહીં મારામાં સમાવવાનું છે, અને હું તો વેલકમ કરવા તૈયાર છું. કહે છે, શું કહે છે? ભગવાન કઈ રીતે આપણને ના સ્વીકારે સાહેબ? કેવી રીતે ના સ્વીકારે? ભગવાનનું જે સ્વરૂપ છે એ કેવું છે? બધાને સમાઈ શકે. શું કીધું? અનાદિકાળથી આઠ આટલા અવતારો આવ્યા, દેવલોક, નરકલોક, પશુલોક, મનુષ્યલોક, આ ચારેય ગતિમાં આપણે ફર્યા કર્યા હોઈશું, કેટલીય વાર ફર્યા હોઈશું, કોઈ દિવસ અંદર રહેલા ભગવાને ફરિયાદ કરી છે કે તું તો ભટકે છે મને શા માટે ભટકાવે છે? ફરિયાદ કરી સાહેબ? એ બધા સંજોગોને સમાઈ શકે છે ફરિયાદ વગર. અને ભગવાન આપણને એ જ કહે છે કે હે જીવ, જો તારે ને મારે એક થવું હોય તો આ મન વચન કાયના બધા સંજોગો જેમ મેં સ્વીકાર્યા હતા એમ તું સ્વીકાર, બસ ફરિયાદ વગર. કેવા સ્વીકારવાના? મેં જેમ આટલા અવતારો તને ફરિયાદ વગર સ્વીકાર્યા છે એવું તું એક અવતાર પણ જો સ્વીકારીશ ને તો તારું કામ થઈ જશે. એક જ અવતાર જે બને એનો સ્વીકાર કરો. શું કીધું? મન વચન કાયાના લેવલે જે કંઈ પણ બને, જેની પણ સાથે જે પણ પ્રકારનું હોય એનો શું કરવાનો? સ્વીકાર. વિતરાગ ભાવે, નિષ્પક્ષ ભાવે, રાગ દ્વેષ વગર સંભાવ રાખીને સ્વીકાર કરવાનો. તો ભગવાન કહે છે મારા ને તારા વચ્ચે અંતર રહેવાનું નથી.